गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। धोरण 8 नी अंदर गणित विषय, जेवुं के आपणे जाणीए छीए मित्रों के धोरण 8 नी अंदर आपणे 12मुं चेप्टर स्टार्ट छे अने 12मुं चेप्टर घात अने घातांक आपणे स्वाध्यायमांथी अत्यारे कम्प्लीट करी रह्या छीए, के जेथी करीने भविष्यनी अंदर ज्यारे पण आपणे पेपर देवानुं थाय तो ए आपणे स्वाध्यायमांथी ज काढवानुं छे। સ્વાધ્યાયપોથી સંપૂર્ણ પાઠ્યપુસ્તક જ છે, એના જ દાખલા છે, એવું જ સમજીને આપણે આગળ માત્ર ને માત્ર પાઠ્યપુસ્તક પછી સ્વાધ્યાયપોથી ફોલો કરીશું। હાલ આપણે સ્વાધ્યાયપોથી છે એને ફોલો કરીશું। લાસ્ટ ટાઈમ ઘાત અને ઘાતાંકની અંદર આપણે 13 ખાલી જગ્યા કરેલી હતી, 14મી ખાલી જગ્યા થી હવે આપણે આગળ વધીશું। તો 14મી ખાલી જગ્યા છે એની વાત કરીએ। જો 3ની -5 ગણ્યા 3ની +3 ખાલી જગ્યા 14, 3ની -5 ગણ્યા 3ની હંમેશા ફોલો કરતું રહેવાનું છે। તો અહીંયા આપણે જોઈ શકીએ કે આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, તો ઘાતાંકનો સરવાળો થશે -5 +3, તો અહીંયા 3ની -2 એને ભાગ્યા 3ની -2। આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતાંકનો સરવાળો, ઉપર 3ની -2, નીચે પણ 3ની -2, તો આપણને જવાબ પડશે 1। કઈ રીતે? તો સમજૂતી મેળવી લઈએ। અહીંયા -5 +3 ભાગ્યા 3ની -2, 3ની -2 ભાગ્યા 3ની -2, તો અહીંયા આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતાંકની બાદબાકી, ભાગાકાર હોય તો તો -2, તો 3ની -2 -2 +2, એટલા માટે 3ની કેટલી ઘાત? 0 ઘાત, એટલે 1 જવાબ મળશે। આ રીતે તમને 1 જવાબ મળી મિત્રો, સમજૂતી જોઈ લેજો ફરીથી। -5 +3 -2 -2 -2, 2 ની બાદબાકી થાય એટલે 0 ઘાત, એટલે 1 મળશે, બરાબર? આ તમને સમજૂતી આવી ગઈ ખાલી જગ્યાની। આના પછીની ખાલી જગ્યા, આના પછીની જે ખાલી જગ્યા છે 15મી, એની વાત કરીએ। જો -2 ની +3 ગુણ્યા -2 ની -3, સમજાયું મિત્રો? -2 ની +3 ગુણ્યા -2 -3, આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતાંકનો સરવાળો, તો 3 માંથી 3 જાય તો 1 જ વધે ને મિત્રો, બરાબર? 3 -3 વધે ઓછે ઓછા, એટલે 3 માંથી 3 જાય તો 1 વધે। 16મી ખાલી જગ્યા 3 ના છેદમાં 2 એની -2 ઘાત, 3 ના છેદમાં 2 એની -2 ઘાત, તો અહીંયા જવાબ શું આવશે? જો 1 ના છેદમાં લઈ જઈએ તો 3 ના છેદમાં 2 ની +2 ઘાત, તો 1 ના છેદમાં 3 નો વિભાગ થાય, 4 નો વિભાગ થાય, અને છેદ નો છેદ અંશમાં જાય તો અહીંયા આવશે આન્સર 4 ના છેદમાં 9, 4 ના છેદમાં 9। અને કઈ રીતે એવું જોઈ લેજો, પેલા માઇનસ ઘાત ને પ્લસ કરવા છેદમાં લઈ ગયા, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, નિયમ એવો છે છેદ નો છેદ અંશમાં જાય તો 4 ના છેદમાં 9, આવો આન્સર મળશે। 17મી ખાલી જગ્યા જુઓ મિત્રો, હવે 2ની -1, 3ની -1, 4ની -1, આખાયની 0 ઘાત, તો આની પહેલા પણ તમને કહેલું છે મિત્રો કે જ્યારે પણ આપણને કોઈ પણ સંખ્યાની 0 ઘાત કે 2ની -1 એને ગુણ્યા
प्लस त्रण नी माइनस एक प्लस चार नी माइनस एक आखा ए जीरो घात बराबर। हवे तमे गमे तेवी गणतरी करो पण जीरो घात आवी गई एनो मतलब के जीरो घात छे कोई पण संख्या नो एनो आंसर आवशे केटलो एक। समझाणो तमने तो हवे एना पछीनी खाली जग्या तरफ आगळ वधीए। 18मी खाली जग्या छे बराबर। 18मी खाली जग्या माइनस वन बाय टू आखाई नो वर्ग छे एनी बे घात छे तो अहीं बे दु चार आवी रीते थशे बे दु चार माइनस चार थशे। હવે એક ના છેદ માં માઇનસ વન બાય ટુ ની ચાર ઘાત બરાબર। હવે એક ના છેદ માં એક ની ચાર ઘાત એક અને બે ની ચાર ઘાત પ્લસ ઘાત છે બે દુ ચાર ચાર નું આઠ આઠ દુ સોળ અને નિયમ એવો છે કે છેદ નો છેદ અંશ માં રહે આન્સર આવશે સોળ। આન્સર સોળ કઈ રીતે આવ્યો ખ્યાલ આવ્યો મિત્રો તમને બરાબર। ચાલો તો અહીંયા સમજૂતી તમને આપી દીધી છે माइनस वन बाय टू बी टू माइनस चार छेद में जाए प्लस चार अंश में छेद छेद में छेद में छेद अंश में बराबर। चलो अब 19मी खाली जगह चलो त्रण नी माइनस ने बे नी माइनस एक ने छ नी प्लस एक त्रण नी माइनस एक बे नी माइनस एक छ नी प्लस एक બરાબર। 3 ની કેટલી છે માઈનસ 1 2 ની માઈનસ 1 6 ની પ્લસ 1 તો અહીંયા તમે જોઈ શકો મિત્રો આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતાંકનો સરવાળો અને 6 ની 1 ઘાત તો અહીંયા સમજૂતી આપણે મેળવશું પહેલા 3 ની માઈનસ 1 જો આધાર સરખો ના હોય ઘાત સરખી હોય તો 3 2 6 ની માઈનસ 1 આ રીતે થશે। ત્રણ દુ છ ઘાત સરખી છે એટલા માટે અને છ ની પ્લસ એક આધાર સરખો ગુણાકાર ની નિશાની ઘાતાંક નો સરવાળો પ્લસ એક ને માઇનસ એક છ ની ઝીરો ઘાત એટલે આન્સર આવશે એક। સમજ્યા ત્રણ દુ છ ની માઇનસ એક ગુણ્યા છ પ્લસ વન માઇનસ વન ઝીરો એટલે આવશે વન બરાબર। ચાલો 20મી ખાલી જગ્યા કેટલા ખાલી જગ્યા મિત્રો 20મી જુઓ 2 ની 8 ભાગ્યા 2 ની 6 ગુણ્યા 2 ની માઈનસ 2 2 ની 8 ભાગ્યા 2 ની 6 એટલે ગુણ્યા 2 ની માઈનસ 2 બરાબર ખાલી જગ્યા। તો જુઓ મિત્રો આધાર સરખો ભાગાકાર ની નિશાની ઘાતાંક ની બાદબાકી એટલે 2 ની 8 માંથી 6 જાય તો પ્લસ 2 ગુણ્યા માઈનસ 2 આધાર સરખો ગુણાકાર ની નિશાની ઘાતાંક નો સરવાળો એટલે બે ની ઝીરો ઘાત એટલે એક આન્સર આવશે બરાબર। આ રીતે સમજૂતી મળી ગઈ આઠ માંથી બે જાય તો પ્લસ બે કારણ કે આધાર સરખો ભાગાકાર ની નિશાની પ્લસ બે માઇનસ બે આધાર સરખો ગુણાકાર ની નિશાની માઇનસ બે પ્લસ બે ઝીરો એટલે વન બરાબર। 21મી ખાલી જગ્યા અહીંયા 0.000 21 ને પ્રમાણિત સ્વરૂપે 1 2 3 4 5 6 અને 7 0.1 2 3 4 5 અને 21 આને કઈ રીતે લખાય મિત્રો તો અહીંયા જુઓ પોઈન્ટ પછી જેટલા આંકડા છે પોઈન્ટ પછી જેટલા આંકડા છે એના આપણે આમ જ ખસેડતા જાય બરાબર। પોઈન્ટ પછી 1 2 3 4 5 અને 6 બરાબર 6 આંકડા આપણે ખસી એટલે 2.1 ગુણ્યા 10 ની માઇનસ 6 જો જમણી બાજુ ખસી તો માઇનસ ડાબી બાજુ ખસી તો પ્લસ આવશે હંમેશા યાદ રાખજો ખૂબ જ સરળ છે પણ યાદ રાખવાની છે 2.1 ગુણ્યા 10 ની માઇનસ 6 આવશે આન્સર કારણ કે નિયમ યાદ રાખજો પોઈન્ટ જમણી બાજુ ખસતા ઘાત
माइनस आवे અને નિયમ યાદ રાખજો મિત્રો ઘાત કેવી આવે માઈનસ આવે અને હવે 0.1 2 3 4 5 6 0.1 2 3 4 5 6 અને 125 તો અહીંયા ફરીથી એ જ નિયમનો ઉપયોગ કરીશું પોઈન્ટ જમણીમાં જ ખસાતા घात के भी आवे माइनस आवे तो 1 2 3 4 5 6 7 तो 1.25 અને 7 એટલે -7 10 ની થાય આ 10 કા વાળી વસ્તુ છે આન્સર આવશે 1.25 ગુણ્યા 10 ની કેવી ઘાત -7 ઘાત સમજાણો મિત્રો -7 ઘાત તો મિત્રો અહીંયા આપણે ખાલી જગ્યા પેલો પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો છે હવે આના પછી સૌથી પહેલા તો હોમવર્ક ની અંદર તમારે આ સ્વાધ્યાય પોથી ની અંદર જે તમને સમજૂતી સહિત પૂરું કર્યું છે એ સ્વાધ્યાય પોથી માં કમ્પ્લીટ કરવાનું છે અને પ્લસ માં આખા તો પહેલો પ્રશ્ન છે જે લાસ્ટ લેક્ચર માં પહેલા અને આ બીજા લેક્ચર ની અંદર રફ બુક ની અંદર પણ ખાલી જગ્યા એકવાર લખવાની છે હોમવર્ક ની અંદર નોંધ કરી લેજો પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા 1 થી 22 રફ બુક માં એક વાર લખવાની છે આ તમારો હોમવર્ક છે મિત્રો બરાબર હોમવર્ક વ્યવસ્થિત કરતા રહેવાનું છે ઠીક છે ચાલો મળશો હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો આભાર